गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ छु युनुस मेड़ा अने आजे तमारी समक्ष धोरण 9 सामाजिक विज्ञान नो पाठ 10 सरकारना अंगो आजे आपणे जे 10मो पाठ खरो सरकारना अंगो आपणे तेनी आजे चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों, आगळ पण जे पाठ 4 खरा भारतनी राष्ट्रीय चळवळ तेनो भाग 1, 2 अने 3 अपलोड करवामां आवेला छे, तो तमारे ए विडियो जोई लेवानी छे। एना जे क्वेश्चन आंसर छे ए पण आपणे रेडी करी नाखवाना छे। आज यूनिट कसोटी 4 जी खरी एनी अंदर आपणे सिलेबस में छे। हवे विद्यार्थी मित्रों, आज आपणे वात करीशुं सरकारना अंगो। तो सौ प्रथम पाठ 10 सामाजिक विज्ञान धोरण 9 एनो जे 10मो चेप्टर जे आपणे खरुं सरकारना अंगो तेनी वात करीए तो सरकारना मुख्यत्वे 3 अंगो छे। केटला छे विद्यार्थी मित्रों? तमारे चोपड़ी जे टेक्स्टबुक छे ओपन करवानी छे, पेज नंबर 73 73मो जे पेज छे ए ओपन करवानुं छे। हवे अहींया आगळ कह्युं छे कि सरकारना अंगो, तो आपणे समजूती लईए કે સરકાર કઈ રીતના કામ કરે છે। સરકાર કોઈ એક વ્યક્તિ નથી, બરાબર છે? જ્યારે આપણે લોકશાહીની વ્યાખ્યા બોલીએ છીએ તો લોકશાહીની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો કેવી રીતના છે? બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ ઇઝ કોલ્ડ ડેમોક્રેસી। વોટ ઇઝ કોલ્ડ ડેમોક્રેસી? ડેમોક્રેસી એટલે શું? લોકશાહી એટલે શું? તો કે બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ ઇઝ કોલ્ડ ડેમોક્રેસી। લોકોથી, લોકો વડે, લોકો દ્વારા થતા શાસનને આપણે લોકશાહી કહીએ છીએ। તો અહીંયા આગળ પણ જે સરકાર જે છે એ સરકારના પણ અંગો છે, અને સરકારના અંગોનું અહીંયા આગળ વિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે એની વહેંચણી કરેલી છે, ત્યારબાદ એક સક્ષમ સરકાર બને છે, અને એ સક્ષમ સરકાર આખા ભારતનું સંચાલન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આપણે વાત કરી કે સરકારના અંગો કયા કયા છે, તો સરકારના 3 અંગો છે। પહેલું જે અંગ ખરું એને આપણે ધારાસભા, બીજું જે અંગ ખરું તેને આપણે કારોબારી કહીએ છીએ, અને ત્રીજું જે અંગ ખરું એને આપણે ન્યાયતંત્ર કહીએ છીએ। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જોવામાં જઈએ તો સરકારના જે 3 અંગો જે છે એમાં ધારાસભા એ ધારા ઘડવાનું એટલે કે કાયદા ઘડવાનું કામ કરે છે, જ્યારે બીજું જે અહીંયા છે કારોબારી એ શું કરે છે, તો કે કાયદા જે ઘડેલા છે, કાયદા જે બની ગયેલા છે એની પર લોકોનું અમલ કરાવવાનું કામ કરે છે, અને જે ન્યાયતંત્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ ત્રીજું અંગ છે। જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે, કાયદાને તોડી નાખે છે, અને જ્યારે સજા હકનું કામ કરે છે, જ્યારે સરકાર વિરોધનું અથવા પ્રજા વિરોધી, સમાજ વિરોધી કોઈ કાર્ય કરે છે, તો એને જે ન્યાયતંત્ર જે છે એ એનો ફેસલો કરે છે કે એને સજા આપવી કે ન આપવી। એટલે જે 3 અંગ ખરા એમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કાયદાના વ્યવસ્થાપનનું કાર્ય સંભાળે છે। હવે આજે આપણે જે વાત કરીશું કે જે પહેલામાં પહેલું આપણે સૌ પ્રથમ તો સરકારના અંગો વિશે આપણે પ્રસ્તાવના મેળવીશું। આજે આપણે મિનિંગ તો જોઈ લીધું, ધારાસભા શું કામ કરે છે, કારોબારી શું કામ કરે છે, ન્યાયતંત્ર શું કામ કરે છે, પણ હવે આપણે પ્રસ્તાવનાની રૂપે આપણે તેને સમજવાની કોશિશ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પેજ નંબર 73 પર જો લાઈન સ્ટાર્ટ કરું છું કે સરકારના 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ 3 અંગોની રચના કેવી રીતના થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તેની આપણે વિગતે અભ્યાસ કરીશું। ધારાસભા કારોબારી સાથે જોડાયેલું છે, કારોબારી એ ન્યાયતંત્ર અને ધારાસભા સાથે જોડાયેલી છે, એવી જ રીતે ન્યાયતંત્ર પણ કારોબારી અને ધારાસભા સાથે જોડાયેલું છે। પરસ્પર આ ત્રણેયનો સંબંધ એકબીજા સાથે અહીંયા આગળ જોવા મળે છે। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે। સરકારનું એક અંગ એવું પણ છે, સરકારના જે મૂળભૂત હકો, મૂળભૂત હેતુઓ ખરા એમાં એક હેતુ એવો પણ છે કે જેની અંદર વ્યવસ્થાપન દ્વારા લોકોની સુખાકારી જાળવી શકાય, લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। સરકારનો એક મૂળભૂત હેતુ એ પણ છે કે લોકોનું સ્વાતંત્ર્ય જળવાવું જોઈએ, લોકોને રક્ષણ મળવું જોઈએ। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને અસરકારક સરકાર અને કાર્યક્ષમ શાસન કરી શકે છે। રાજ્યનો મૂળભૂત હેતુ એ પણ છે કે ત્રણે 3 સાથે સહકારના સંબંધો સાધીને, એ 3 વચ્ચે સહકારનો સંબંધ સાધીને એક કાર્યક્ષમ, એક સક્ષમ શાસન કરી શકે, એ મુજબ અહીંયા આગળ 3-3 વ્યવસ્થા કરવામાં આવેલી છે। ધારાસભા એ ધારા દ્વારા એટલે કે કાયદા ઘડવાનું કામ કરે છે,
જ્યારે કારોબારી એ ઘડેલા કાયદાઓને અમલ કરવાનું અને ન્યાયતંત્ર જો કોઈ કાયદાનો ભંગ કરે છે તો તેને સજા અથવા દંડ કરવાનું કાર્ય એ અહીંયા આગળ ન્યાયતંત્ર સંભાળે છે। વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં વિધાન ગૃહો, કારોબારી એટલે સંઘમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય અને વહીવટીતંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય અને વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે। અહીંયા આગળ બે ગૃહની વાત કરીએ, ઉપલું ગૃહ લોકસભા અને નીચલું ગૃહ રાજ્યસભા, તો આ બંને ગૃહોની અંદર જે આ કાર્યક્ષમ હોય છે એ આ બધા કાર્ય કરતા હોય છે। જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યમાં વડી અદાલતો અને તેના હાથ નીચે તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો, આમ ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે। જ્યારે આપણે ધારાસભાની વાત કરીએ, જ્યારે આપણે કારોબારીની વાત કરીએ, તો બંનેથી અલગ માળખું કોનું છે? વિદ્યાર્થી મિત્રો, ન્યાયતંત્રનું છે। ન્યાયતંત્રની અંદર જે સર્વોચ્ચ ટોચ પર બેઠેલું છે એને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ, જે આપણી સર્વોચ્ચ અદાલત ગાંધી દિલ્હીમાં। ત્યાર પછી આપણે જે વાત કરીએ કે આપણી વડી અદાલત, રાજ્યની વડી અદાલત જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ, ત્યારબાદ એના તાબાની, જિલ્લાની, તાલુકાની અદાલતો આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતના ન્યાયતંત્ર એ બંનેથી, ધારાસભા અને કારોબારીથી બંનેથી એ અલગ જ, અલાયદા રીતે, સ્વતંત્ર રીતે વિકાસ પામે છે। જ્યારે ધારાસભાનું કામ અલગ છે, કારોબારીનું કામ અલગ છે, જ્યારે ન્યાયતંત્ર એ સર્વોચ્ચ અદાલત, પછી ગુજરાતની હાઈકોર્ટ એટલે વડી અદાલત, ત્યારબાદ તાબાની જે ઉપલી અને નીચલી જે અદાલતો ખરી, જિલ્લા અને તાલુકાની, એ લેવલે એનું તંત્ર વહેંચાયેલું છે। હવે આપણે વાત કરીએ છીએ કે ભારતના જુદા જુદા ઘટક રાજ્યનું બનેલું એક સંઘ રાજ્ય છે। કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી। ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંતો અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીનો સંબંધો છે। જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે। જ્યારે આપણે ધારાસભા અને કારોબારીની વાત કરીએ છીએ તો ધારાસભા અને કારોબારી કોઈ એક રાજ્યની વાત નથી। વિદ્યાર્થી મિત્રો, એ રાજ્ય અને રાજ્યનો સંઘ જે કેન્દ્ર સાથે જોડાયેલો હોય છે, બધી રાજ્યોનો બનેલો આ ભારત અને બધી રાજ્યોનો બનેલો સંઘ, એનું નિર્માણ, એનું વ્યવસ્થાપન એ સંઘ દ્વારા થાય છે, એ કેન્દ્ર દ્વારા થાય છે। જ્યારે ન્યાયતંત્ર આખું અલગ છે। વિદ્યાર્થી મિત્રો, બધા રાજ્યની સંસદો ભેગી મળી અને પછી એ કેન્દ્ર સરકાર બનાવે છે, એના ઉપલું અને નીચલું ગૃહ એટલે કે રાજ્યસભા અને લોકસભાનું નિર્માણ કરે છે। જ્યારે આપણે વાત કરીએ છીએ ન્યાયતંત્રની, તો ન્યાયતંત્રને પોતાની સક્ષમ, પોતાની સ્વતંત્ર આઝાદી છે, એ આ બંનેથી અલગ છે। ત્યારે તો વ્યવસ્થાપન જળવાઈ રહે છે, ત્યારે તો ન્યાયતંત્ર જળવાઈ રહે છે। હવે આ સત્તા વિશ્લેષણ કેમ કરે? જો કેન્દ્ર સરકારને સત્તા આપી છે કે બધા રાજ્યોનું દેખરેખ રાખવું, પણ રાજ્ય અને કેન્દ્ર બંને પરસ્પરાવલંબી છે, એકબીજાના પર ડિપેન્ડ કરે છે। સંઘ જે આપણે જેની કેન્દ્રની વાત કરીએ છીએ, તો કેન્દ્રએ અમુક સત્તા રાજ્ય સરકારોને સોંપી છે અને રાજ્ય એ પોતાના રાજ્યનું નિર્માણ કરે છે, રાજ્ય એ પોતાના રાજ્યની દેખરેખ કરે છે। જ્યારે અહીંયા આગળ વાત કરવામાં આવે છે કે સંઘની પણ અમુક સત્તાઓ છે અને રાજ્યની પણ અમુક સત્તાઓ છે, એક જ સમયે એક જ જગ્યાએ સંઘ એટલે કે કેન્દ્ર દરેક જગ્યાએ પહોંચી શકતું નથી, એટલે એ સત્તાઓ જે ખરી એને વિશ્લેષ કરીને રાજ્યને અપાઈ છે। રાજ્યએ તેની નીચેલી જે આપણે કહીએ છીએ કે નીચેલી જે સંસ્થાઓ કરી, સ્થાનિક સંસ્થાઓ, જે રીતે આપણે કહીએ છીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક ગ્રામ સ્વરાજ્યની જે સંસ્થાઓ ખરી, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે ખરી, તેને પણ સત્તા વિશ્લેષ કરીને આપી છે, જેથી સત્તાનું વિશ્લેષણ થઈ શકે છે। હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે તેનું સમજીએ કે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એ કઈ રીતના કામ કરે છે। રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે। ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે। એટલે કે જુદા જુદા અંગો દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ। કેન્દ્ર સરકાર એવું કહે છે કે જ્યારે આપણે સત્તાનું વિશ્લેષણ કરીએ છીએ, સત્તાને આપણે વહેંચી નાખીએ છીએ, તો દરેક વ્યક્તિના હાથમાં અલગ સત્તા જાય છે અને એ અલગ સત્તા પ્રમાણે તે તેનું પોતપોતાનું કામ જે નિપુણતાપૂર્વક કરે છે, અને જે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે કાર્યો થવા જોઈએ એ પોતાનું અલગ અલગ કાર્ય કરવું જોઈએ, જેથી સત્તાનું વિશ્લેષણ થાય છે। સત્તાનું વિશેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે।
त्रणेय अंगों कार्य थकी सरकार वहीवट सरल और कार्यक्षम बने छे। ते माटे तेमनी वच्चे सत्ता विश्लेष करवो जरूरी है। कोई एक व्यक्ति हाथ में सत्ता सौंपाई हो व्यक्ति सत्ता विश्लेष ना करे तो सत्ता पर खतरो है। पण ज्यारे सत्ता ने वेची देवामां आवे छे तो दरेक व्यक्ति ज्यारे पोतानी सत्ता मीन्स के उपयोग करे छे ए पोतानुं काम करे छे त्यारे सत्ता जे विश्लेष थवानी अंदर जे संभावना जे छे ए घटी जाय छे। दाखला तरीके धारासभा ने कायदो घड़वानी सत्ता छे तेनो दुरुपयोग न करे तेथी कारोबारी अने न्यायतंत्र ने केटलीक एवी सत्ता होय छे के जेथी धारासभा ने नियंत्रण में राखे छे। आ धारासभा शुं छे? कायदा घड़वानुं काम करे छे। धारासभा એ કાયદા ઘડવાનું કામ કરે છે। પણ હા, જ્યારે ધારાસભા કાયદા ઘડે છે ત્યારે કારોબારી અને ન્યાયતંત્રને એવી અમુક સત્તાઓ આપી છે, આ ન્યાયતંત્રને અને કારોબારીને એવી અમુક સત્તાઓ આપી છે જેથી આ ધારાસભા નિયંત્રણમાં રહીને કાયદા ઘડે છે। કારણ કે આ બંનેની હુકુમત આની પર આવી શકે છે, આ બંનેની દેખરેખ આની પર છે, એટલે આ કાયદા કેવી રીતના ઘડશે તો એ નિયંત્રણમાં રહીને કાયદા ઘડશે। એવી જ રીતે જ્યારે કારોબારી કામ કરે છે ત્યારે ધારાસભા અને ન્યાયતંત્ર બંને આની પર દેખરેખ રાખે છે, આ બંનેને સત્તાઓ આપી છે જેથી કારોબારી પર દેખરેખ રાખે। તો એવી રીતે અહીંયા આગળ સત્તાનું વિશેષણ કરવામાં આવેલું છે। ધારાસભાને નિયંત્રણમાં રાખે છે, તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવે છે, તે જ રીતે જ્યારે ન્યાયતંત્ર અને ધારાસભાને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે। જ્યારે ન્યાયતંત્રની વાત આવે છે ત્યારે ન્યાયતંત્રની ઉપર કારોબારી અને ધારાસભા બંને દેખરેખ આની પર રાખે છે, બંને દેખરેખ આની પર રાખે છે। અને ન્યાયતંત્ર જ્યારે કોઈ કામ કરતું હોય છે તો આ બંનેને સત્તા હોય છે કે ન્યાયતંત્રનું જે સારું શું કે ખોટું શું એ પણ જોઈ શકે છે। હવે આપણે વાત કરીએ ધારાસભા, જે ધારાસભાની વાત કરીએ એના પણ બે ગૃહ જે વાત કરીએ કે ધારાસભા શું છે તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે। લોકોનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ એટલે કે સંઘ દ્વારા સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે। બે રીતના થાય છે, સંઘમાં હોય છે એ કેન્દ્ર સરકાર હોય છે અને જે રાજ્યમાં હોય છે એ વિધાનસભા હોય છે, જે આપણે રાજ્ય કક્ષાએ જોવા મળતી હોય છે। દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા, દેશની મહત્વની મોટી અને સર્વોપરી જે સંસ્થા છે એ વિદ્યાર્થી મિત્રો સંસદ છે। ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે। ધારાસભાના બે પ્રકાર પડે છે। અહીંયા આગળ વાત કરીએ એક એક ગૃહી ધારાસભા, જ્યારે બીજી વાત કરીએ એ દ્વિગૃહી ધારાસભા છે। જ્યારે એક ગૃહી ધારાસભા કેવી છે અને દ્વિગૃહી ધારાસભા કેવી છે આપણે તેનો પરિચય મેળવીએ કે એક ગૃહી ધારાસભાની અંદર જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે। જ્યારે આપણે દ્વિગૃહીની વાત કરીએ છીએ તો ત્યાં આગળ જે ધારાસભા બે ગૃહની બનેલી હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ બંને જ્યારે આપણે વાત કરી એક ગૃહી એટલે શું અને દ્વિગૃહી એટલે શું, જ્યારે ધારાસભાની અંદર આ બે પોઈન્ટ આપણે જોયા કે એક ગૃહી અને દ્વિગૃહીની આપણે વાત કરી, તેના પછી આપણો ટોપિક જે છે એ કેન્દ્ર કક્ષાએ ધારાસભા અને લોકસભા, આ કેન્દ્ર કક્ષાએ જે ધારાસભા છે એ સંસદ એટલે કે લોકસભા જે બને છે જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ તેની આપણે સમજૂતી મેળવીશું। અહીંયા આગળ કહે છે કે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે। અહીંયા બે ગૃહ છે, ઉપલું ગૃહ એ રાજ્યસભા તરીકે ઓળખાતું હોય છે, જ્યારે નીચલું ગૃહ એ અહીંયા આગળ આપણને ધારાસભા તરીકે એટલે કે લોકસભા તરીકે ઓળખાતું હોય છે। રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા એ વિધાન પરિષદ એમ બંને ગૃહો છે। મોટાભાગના રાજ્યોમાં એક ગૃહ હોય છે, વિધાનસભા હોય છે, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ હોય છે। જે રાજ્ય નાના હોય છે ત્યાં એક ગૃહી હોય છે, જે રાજ્ય મોટા હોય છે આપણે જે વાત કરી શકીએ કે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, ત્યાર પછી આપણે જે વાત કરીએ ઉત્તર પ્રદેશ બિહાર પછી જ્યારે આપણે મહારાષ્ટ્ર બૃહદની વાત કરીએ છીએ તો એવા મોટા રાજ્યોની અંદર વિદ્યાર્થી મિત્રો વિધાનસભા પરિષદ આવેલી હોય છે। હવે આપણે જે વાત કરીશું, ટર્ન યોર પેજ, કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા, કેન્દ્ર કક્ષાએ ધારાસભાની આપણે વાત કરીએ કે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે, લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોનો પ્રતિનિધિઓ છે। આ લોકસભાની અંદર જે ધારાસભ્યો જે હોય છે એટલે કે સંસદીય જે સભ્યો હોય છે, લોકસભાના જે સભ્યો હોય છે એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ હોય છે। લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે। અહીંયા આગળ આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકાર જ્યારે આની વાત કરીએ તો એને જે લોકસભાના સભ્યો કેટલા છે તો કે 545 સભ્યો છે, જેમાં બે સભ્યો
એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે જેમની પસંદગી પણ અહીંયા આગળ રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો એક ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. તે સિવાય ક્યારે હાજરી આપતા નથી. રાજ્યસભા અને લોકસભાના ગૃહની અંદર રાષ્ટ્રપતિ એક જ વખત આવીને ઉદઘાટન કરી, સંબોધન આપી અને વિવેચન કરે છે, પછી એ હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. જો લોકસભા બરાબર તેનું કાર્ય ન કરે તો લોકસભાનું જે વિસર્જન કરવું, નવેસરથી લોકસભા બનાવી તેની સત્તા પણ અહીંયા આગળ રાષ્ટ્રપતિના હાથમાં છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી ખરડો એ કાયદો બને છે. અને લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. તે સિવાય તેનું વહેલું વિસર્જન કરવામાં આવતું નથી. અહીંયા આગળ લોકસભાની જ્યારે આપણે મુદ્દતની વાત કરીએ છીએ તો લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે, કારણ કે તે કાયમી ગૃહ નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રાષ્ટ્રપતિને એવું લાગે કે લોકસભા તેનું કામ બરાબર નથી કરી શકતી કે નથી કરી રહી, ત્યારે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. કારણ કે તે કાયમી ગૃહ નથી, તેની મુદ્દત અહીંયા આગળ લોકસભાની મુદ્દત જે આપણે વાત કરીએ તો લોકસભાની મુદ્દત વિદ્યાર્થી મિત્રો 5 વર્ષની હોય છે. 5 વર્ષ પછી એની પાછી ચૂંટણી કરી અને પાછું ઇલેક્શન લાદવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ કે ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગાવવાની છે, તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. અહીંયા આગળ મહત્વનું શું છે? બંધારણ છે, સંસદ નથી. સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે છે, પણ આપણા માટે મહત્વનું અહીંયા આગળ બંધારણ છે. સંસદે ઘડેલ કાયદાઓમાંથી બંધારણીય જોગવાઈઓનો જો ભંગ થતો હોય, તો વિસંગત હોય, તો તેને અદાલતમાંથી પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓને ભંગ થાય છે તો તે ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. હા, ધારાસભા 2 ગૃહમાં જે વહેંચાયેલી છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, એમાં આપણે જે લોકસભાની વાત કરીએ છીએ, જે નીચલું ગૃહ છે એ કાયદા ઘડવાનું કામ કરે છે, પણ જ્યારે સર્વોપરી કોણ છે? બંધારણ છે. ધારાસભા કોઈ એવો કાયદો ઘડે કે જેથી બંધારણની જોગવાઈઓને ભંગ થતો હોય, તો ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બંધારણનો જો ભંગ થતો હોય તો એવા સંજોગોની અંદર ધારાસભાએ બનાવેલા કાયદાને તે રદબાતલ કરી નાખે છે. પણ જો લોકોનું ભલું થતું હોય, આ કાયદો સારો થતો હોય, તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એને બહાલી મળે છે, એને ટેકો જાહેર કરવામાં આવે છે અને એનો એક્સેપ્ટ કરવામાં આવે છે. એ ખરડો તરત જ રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી એ કાયદો બની જાય છે, જ્યારે એ ત્રણેય વાંચનમાંથી પસાર થઈને આવે છે ત્યારે. હવે સંસદ સભ્યની લાયકાતો, આ લાયકાતો કેવી છે વિદ્યાર્થી મિત્રો? જે વ્યક્તિ સંસદ બને છે એની અમુક મર્યાદાઓ છે, એની લાયકાતો છે. જો એ લાયકાત ન ધરાવતો હોય તો સંસદ બની શકશે નહીં. એની લાયકાતો કઈ છે તે આપણે હવે સમજીશું. કે લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. જો તમારે સંસદમાં ચૂંટણી લડવી હોય, સંસદ બનીને ચૂંટણી લડવી હોય, તો પહેલામાં પહેલું કે તમે ભારતીય નાગરિક હોવા જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતું હોય. સંસદ એવું કહે છે કે ચૂંટણી લડવા માટે 25 વર્ષની છેલ્લામાં છેલ્લી ઉંમર હોવી જોઈએ. એથી વધારે પણ હોઈ શકે તો બી ચાલે, પણ 25 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. અને જે લાયકાતો યોગ્ય લાયકાતો ધરાવતો હોવો જોઈએ, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. માનસિક રીતે અસ્થિર હોય, પાગલ હોય, ગાંડીઓ હોય, જેનું છટકી ગયેલું હોય, તો એવા લોકોને અહીંયા સંસદમાં સ્થાન મળતું નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસેથી એ સવેતન કોઈ પગાર એનો સરકારી આવતો ન હોય. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. એની પર કોઈ ગુનો, ચોક્કસ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ. એક ભારતીય નાગરિક હોવો જોઈએ, એ પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જોઈએ કે હા તેની પર કોઈ ગુનો નથી, તો જ એ સંસદીય સભ્ય બની શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે, પણ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ વગર એ કામ કરવાનો નથી. જો લોકસભાનું વિસર્જન કરવું હોય તો વડાપ્રધાનની સલાહ લેવી છે, અને સલાહ લીધા પછી રાષ્ટ્રપતિ એનું વિસર્જન કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે, પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે.
આજે સંસદીય સભ્ય ઉપલું અને નીચલું બંને ગૃહોમાં ભાગ લઈ શકે છે, સંબોધન કરી શકે છે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. ઉપલા ગૃહનો સભ્ય નીચલા ગૃહમાં મતદાન કરી શકતો નથી અને નીચલા ગૃહનો સભ્ય ઉપલા ગૃહની અંદર મતદાન કરી શકતો નથી. હા, સંબોધન કરી શકે, પ્રવચન કરી શકે, પણ મતદાન કરી શકશે નહીં. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે, જો કે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે, 5 વર્ષ પછી ચૂંટણી આવી શકે છે. પણ જો કોઈ રાષ્ટ્રીય કટોકટી, અત્યારે મહામારી કોરોનાની ચાલે છે, આવા સંજોગોની અંદર ચૂંટણી પોસિબલ ન હોય તો તેઓની મુદ્દત 1 વર્ષ સુધી વધારી શકાય. વિદ્યાર્થી મિત્રો, એમાં રાજ્યસભા, વિધાનસભા, જે લોકસભા છે એ આ કામ કરી શકે છે. આમાં કોઈ પડકાર નથી, અદાલતનો પડકાર તે ઝીલી શકે છે. હવે આપણે જે વાત કરી છે કોરમ, એ સંસદ સભ્યની લાયકાતો પછીનો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ છે કોરમ. કોરમ એટલે શું, આપણે તેને આપણે સમજીશું. કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. લોકસભાના કુલ સભ્યો 545 છે, એટલે કે એક અહીંયા આગળ જે 10th નો એક ભાગ જે છે, 1/10, એટલે કે 55 સભ્યો ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. જ્યારે 545માંથી એનો જે 10th ભાગ જે આપણે કહીએ, એટલે મિનિમમ 55 સભ્યોની હાજરી અનિવાર્ય હોવી જોઈએ. અર્થાત અહીંયા આગળ જે બીજું વાત કરે છે કે રાજ્યસભાના કાર્ય સાધક સંખ્યા, રાજ્યસભાના કુલ સભ્યો 250 છે, એના 1/10 જોવા જઈએ તો 25 સભ્યોની અહીં આગળ સભ્ય સંખ્યા જે હોય તે ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે ટોપિક છે એ રાજ્યસભા છે. રાજ્યસભાના ટોપિકને આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધારાસભાની વાત કરી એમાં કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદ સભ્યની લાયકાતો જે આપણે જોઈ, એ આપણે જે નીચલા ગૃહની વાત કરી. હવે આપણે ઉપલા ગૃહની વાત કરીએ છીએ, એટલે કે આપણે રાજ્યસભાની વાત કરીએ છીએ, જે આપણા સંસદનું જે ઉપલું ગૃહ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો અંદર કે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે, જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. જે રાજ્યોના સંસદ સભ્ય ચૂંટાઈને કેન્દ્ર સંઘમાં જાય છે તેના પ્રતિનિધિત્વો છે. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238ની છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરેલા સભ્યો હોય છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. અહીં 250ની જે સભ્ય સંખ્યા ખરી, રાજ્યસભાની સંખ્યા જે આપણે 250 કહીએ છીએ, આ 250 સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો 238ની સંખ્યા એ રાજ્યોમાંથી ચૂંટાઈને આવેલા સંસદના જે સભ્યો હોય છે. બાકીના જે 12 સભ્યો એવા છે કે જેની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે, આ 12 સભ્યો કલા, રમતગમત, વિજ્ઞાન, સાહિત્ય ક્ષેત્રે ઉન્નતિ અને એકદમ જેના વિદ્વાન હોય છે, જેથી કોઈ પણ સલાહ સૂચના આપવાના હોય તો આ 12 વ્યક્તિ આપી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. કોઈ એક વ્યક્તિ, ચૂંટાયેલી એક વ્યક્તિ, બરાબર છે, એ કાં તો એ ઉપલા ગૃહમાં હોય તો નીચલા ગૃહમાં નહીં, અને નીચલા ગૃહમાં હોય તો ઉપલા ગૃહમાં રહી શકતી નથી. બેમાંથી એકનું જ એને સભ્યપદ મેળવી શકાય છે. લાયકાત કઈ છે? રાજ્યસભાના સભ્ય થવા માટે આપણી લાયકાત કઈ છે તે હવે આપણે તેની લાયકાત જોઈશું. કે વિદ્યાર્થી મિત્રો, એક લાયકાત કઈ છે? તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ, તે નાદાન ન હોવો જોઈએ, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં, એનું મગજ બરાબર ચાલતું હોવું જોઈએ, એનું છટકી ગયેલો સ્ક્રૂ ઢીલો, બોલ ઢીલો એવું કશું હોવું જોઈએ નહીં. અસ્થિર મગજનો વ્યક્તિ સંસદ, રાજ્યસભાનો સભ્ય બની શકતો નથી. એને કાનૂની રીતે કોઈ સજા થયેલી હોવી જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. સરકારી નોકરીમાં એ પગાર લેતો હોવો જોઈએ નહીં. જે સંસદની લાયકાત છે એ જ રાજ્યસભાના સભ્યની પણ લાયકાત છે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે.
રાજ્યસભા એ કાયમી ગૃહ છે. વિદ્યાર્થી મિત્રો, લોકસભા એ કાયમી ગૃહ નથી, પણ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી અને તેને વિખેરી શકાતું પણ નથી. રાજ્યસભામાં એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. આ કાયમી ગૃહ છે, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલા માટે તેને વિસર્જન કરી શકાતું નથી, પણ દર વર્ષે એના એક તૃતીયાંશ સભ્યોની અહીંયા આગળ એને નિવૃત્ત કરવામાં આવતા હોય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જેમ આ સંખ્યા એક તૃતીયાંશ સંખ્યા એની નિવૃત્ત થાય, એટલે ખાલી પડેલ બેઠક પર પાછી ને પાછી પેટા ચૂંટણી કરવામાં આવતી હોય છે. પાછી ચૂંટણી કરવામાં આવે છે અને તે સંખ્યાઓની નિયુક્તિ કરવામાં આવે છે. એના બીજા વર્ષે પાછા એક તૃતીયાંશ સંખ્યા એની નિવૃત્ત થાય તો પાછી પેટા ચૂંટણી કરી અને એ સભ્ય સંખ્યાની પૂર્તિ કરવામાં આવતી હોય છે. આમ રાજ્યસભામાં સભ્યમાં વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે, જોકે તેઓ ફરીથી ચૂંટવાને પસંદગીને પાત્ર છે. પણ એ જ્યારે પણ ઇલેક્શન આવે પાછું, એ પાછા ઇલેક્શનની અંદર, એ ચૂંટણીની અંદર એ ઊભા રહી શકે છે અને પોતાનું પ્રતિનિધિત્વ જો જીતે તો પાછું પ્રતિનિધિત્વ કરી શકે છે. સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. સંસદના બંને ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, એમાં એક વર્ષની અંદર એટલે કે વર્ષની અંદર 3 સત્રની મીટિંગ થાય છે. કેટલા? 3 સત્ર બોલાવવાના હોય છે. 3 સત્રની મીટિંગ હોય છે, જેમ કે અંદાજપત્ર સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન છે, જ્યારે ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. એટલે રાજ્યસભાના પ્રથમ ચેરમેન જે કહીએ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. આપણી જે ગુજરાતની રાજ્યસભા હતી એ રાજ્યસભાના જે ચેરમેન જે હોય છે એની પસંદગી કોણ કરે છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કરે છે. એ પોતાના હોદ્દાની રૂએ એ રાજ્યસભાના ચેરમેન બને છે. જ્યારે આપણા ભારતના પ્રથમ જે ચેરમેનની વાત કરીએ તો એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેનો આપણે જન્મદિવસ એ શિક્ષક દિન નિમિત્તે મનાવતા હોય છે 5 સપ્ટેમ્બરે, તે જે વ્યક્તિ ખરા જે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, એ રાજ્યસભાના પ્રથમ ચેરમેન હતા. ત્યાર પછી આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો લોકસભાના સ્પીકર. જે લોકસભાના સ્પીકર જે છે એનો મુદ્દો આપણે સમજીશું કે લોકસભાના સ્પીકર કોણ હોય છે અને એમની શું જવાબદારી હોય છે, આપણે તેમની વાત કરીએ. તો લોકસભાના સ્પીકર લોકસભાનું કામકાજ વ્યક્તિ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે. આપણા જે લોકસભાના સ્પીકર હોય છે એનું કાર્ય એટલું હોય છે કે નીતિ નિયમો અનુસાર આ લોકસભા ચાલવી જોઈએ, ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જળવાય, એ રીતના આ લોકસભાના સ્પીકર પોતાનું કાર્ય સંભાળે છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. એટલે લોકસભાના જેટલા પણ સભ્યો હોય છે એ પોતાનો અધ્યક્ષની પસંદગી કરે છે, એ લોકસભાનો સ્પીકર બને છે અને તેના ઉપાધ્યક્ષને પણ ચૂંટે છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. હવે જે લોકસભાના જે સભ્યો હોય છે એ સભ્યો જ પોતાના અધ્યક્ષને ચૂંટે છે, જે લોકસભાનો સ્પીકર બને છે અને પોતાના ઉપાધ્યક્ષને પણ ચૂંટે છે. એમની જવાબદારી એટલી હોય છે ગૃહમાં શાંતિ અને શિસ્ત જળવાય અને અંતિમ એમનો ચુકાદો રહે છે, અંતિમ એમનો નિર્ણય આખરી રહે છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્યનું કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે નહીં. હવે આ જે અધ્યક્ષને ચૂંટવામાં આવે છે એ કોઈ પણ સત્તાકીય રીતે બંને બાજુ, બરાબર છે, સભ્ય પક્ષ કે રાજ્ય પક્ષનું એને પીઠબળ હોતું નથી, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમને ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની હોય છે. આ જે અધ્યક્ષ હોય છે એ ગમે તે એ પછી કોંગ્રેસ સાથે જોડાયેલો હોય કે પછી એ બીજેપી સાથે જોડાયેલો હોય, પણ વિદ્યાર્થી મિત્રો એક વખત તે અધ્યક્ષ બને છે ત્યારબાદ પોતાની સેવા તેને નિષ્પક્ષ રીતે આપવાની છે, તટસ્થ રીતે તેને પોતાનું કાર્ય સંભાળવાનું છે. એ કોઈ પણ બંને પાર્ટીઓનું તે પીઠબળ ધરાવતો હોઈ શકે નહીં. અધ્યક્ષ અહીંયા વાત કરીએ, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે.
14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. લોકસભામાં કે ધારાસભામાં થતા ભાષણો ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. જો કોઈ સભ્ય એવો હોય કે જે આ અંગ્રેજી કે હિન્દી ભાષા જાણતો ન હોય તો તેને તેની માતૃભાષાની અંદર એને બોલવાની સત્તા તેને આપવામાં આવે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા સિવાય અથવા અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. એટલે જો તમે લોકસભામાં હાજર રહી શકતા ન હોય તો તમારે જાણ કરવી પડે લોકસભાના અધ્યક્ષને, એટલે કે લોકસભાના જે સ્પીકર છે તેને જાણ કરવી પડે. જો તમે સતત 60 દિવસ સુધી ગેરહાજર રહો તો એ લોકસભાના સ્પીકર એ બેઠકને ખાલી પડેલી બેઠક તરીકે નિયુક્ત જાહેર કરી દે છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી પણ રાખે છે. જે અહીંયા આગળ જે ગૃહની સભા હોય છે એને મુલતવી એટલે કે મુલતવી પણ રાખી શકે છે, એને બરકરાર એટલે એવીને એવી પણ રાખી શકે છે. હવે કાસ્ટિંગ વોટ, વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે મુદ્દો છે ને એ આપણો છે કાસ્ટિંગ વોટ. આ કાસ્ટિંગ વોટ એટલે શું? એટલે કે નિર્ણાયક મત. ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબતે કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે છે ત્યારે અધ્યક્ષો પોતાનો નિર્ણાયક એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકે છે. ટાઈ પડે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિકેટ રમતા હોય બંને બાજુ સરખા રન થાય અને ટાઈ પડતી હોય છે, સરખા પોઈન્ટ થાય અને ટાઈ પડતી હોય છે, એવી જ રીતે લોકસભાના સ્પીકરની અંદર જ્યારે કાસ્ટિંગ વોટ ક્યારે અપાય છે? જ્યારે કોઈ ચર્ચા છે, જ્યારે કોઈ વિમર્શ કરવાનો છે, જ્યારે કોઈ ખરડાને કાયદો બનાવવાનો છે અને જ્યારે બંને બાજુ સરખે સરખા મત મળતા હોય, જ્યારે બંને બાજુ સરખે સરખો અહીંયા આગળ તરફેણ થતી હોય ત્યારે અધ્યક્ષને નિર્ણાયક રીતે પોતાની કામગીરી કરવાની હોય છે ત્યારે તે પોતાનો કાસ્ટિંગ વોટ આપી શકે છે. ત્યારે એ પોતાનો કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. હવે તેમના માટે તેમના મતે કયું સારું છે અને કયું ખોટું છે એ પોતાનો કાસ્ટિંગ વોટ આપી અને નિર્ણાયક મત આપીને જાહેર કરે છે. તે સિવાય તે ક્યારે વોટ આપી શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવંડકર હતા. આપણા જે લોકસભાના પ્રથમ અધ્યક્ષ જે ખરા એ પ્રથમ અધ્યક્ષ કોણ છે? તો જે ગણેશ વાસુદેવ માવંડકર એટલે કે જે માવંડકર હતા એ આપણા પહેલા લોકસભાના અધ્યક્ષ હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે લોકસભાના સ્પીકર જે હોય છે, અધ્યક્ષ હોય છે, એ લોકસભાના જે અધ્યક્ષ તરીકે તેની કામગીરી બજાવે છે. જો લોકસભાનો અધ્યક્ષ ગેરહાજર હોય તો તેના વતી ઉપાધ્યક્ષ કામગીરી બજાવે છે. પણ જો બંને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો એમાંથી લોકસભાના સભ્યોમાંથી જે પીઢ હોય, જે જાણકાર હોય, જેને એવો સારો અનુભવ હોય તેની એક પેનલ બનાવેલી હોય છે. આ પેનલને તેની કામગીરી સોંપવામાં આવે છે. બંનેની ગેરહાજરીમાં આ પેનલ તેને તેમની જવાબદારી એવી હોય છે કે આનું સંચાલન કરી શકે અને તેને ચલાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો લોકસભાના જે સ્પીકર છે ત્યાર પછી કાસ્ટિંગ વોટ છે ત્યાં સુધી આપણે જોયું. આજનો જે આ ભાગ એક છે, આ વિડીયો જે ખરો વિદ્યાર્થી મિત્રો એ ભાગ એક આપણે એને નામ આપીશું. એના પછી જે બીજો ભાગ છે તેની અંદર આપણે એના પછીનો ખરડો એ કાયદો ક્યારે બને છે આપણે તેની ચર્ચા કરીશું.